વિદ્યાર્થી મિત્રો અને મારા સાથી શિક્ષક મિત્રો નમસ્કાર. કાર્ટિલેજિનસ જોઈન્ટના આ પ્રેઝન્ટેશન લેક્ચરમાં હું આપ સૌ લોકોનું સ્વાગત કરું છું. પાછળનો જે આપણે લેક્ચર લીધો ફાઇબ્રસ જોઈન્ટ અંગેનો, એમાં આપણે જોયું કે જે ફાઇબ્રસ જોઈન્ટ છે એમાં જે બોન છે, અસ્થિ અસ્થિ વચ્ચે સાઇનોવિયલ કેવિટી જે છે એ આવેલ હોતી નથી. તો ફાઇબ્રસ જોઈન્ટમાં જે રીતનું થાય છે એ જ પ્રમાણે કાર્ટિલેજિનસ જે જોઈન્ટ છે, કાર્ટિલેજિનસ જે સાંધા છે, એમાં પણ બોન વચ્ચે, અસ્થિ અસ્થિ એટલે કે હાડકા વચ્ચે સાઇનોવિયલ કેવિટી જે છે એ આવેલી હોતી નથી. એટલે કાર્ટિલેજિનસ જોઈન્ટની એક લાક્ષણિકતા આપણે યાદ રાખીશું કે જે સાંધા જે રચાય છે બોન વચ્ચે એમાં સાઇનોવિયલ કેવિટી આવેલ હોતી નથી. અને આ પ્રકારના જે સાંધા છે, કાર્ટિલેજિનસ જે જોઈન્ટ છે, એમાં બહુ ઓછું અથવા તો નો મૂવમેન્ટ, એટલે જે સાંધા જે છે એનું બહુ ઓછું હલનચલન થાય છે અથવા તો હલનચલન સાંધાનું થઈ શકતું નથી. એ બીજો મુદ્દો આપણે યાદ રાખીશું કાર્ટિલેજિનસ જોઈન્ટ માટે. અને હાડકાની ઉપરની સપાટી, દેખો, હિયર ધ આર્ટિક્યુલેટિંગ બોન્સ આર ટાઇટલી કનેક્ટેડ, એટલે બે અસ્થિ જ્યાં એકબીજા સાથે જોડાયેલી છે તો એમની જે સપાટી જે છે એમના પર બે હાડકા એકબીજા સાથે જે સાંધો રચે છે તો ત્યાં શું આવેલું હોય, કાં તો હાયલિન કાર્ટિલેજ આવેલું હોય અથવા તો જે જોઈન્ટ છે ત્યાં ફાઇબ્રો કાર્ટિલેજ આવેલ હોય છે. એટલે જોઈન્ટ જે છે જ્યાં રચાય છે ત્યાં કાં તો હાયલિન કાર્ટિલેજ હોય અથવા તો ફાઇબ્રો કાર્ટિલેજ હોય. એ બે પ્રકારના કાર્ટિલેજિનસ જોઈન્ટ હોય છે. એક પ્રકારના કાર્ટિલેજિનસ જોઈન્ટને કહેવાય સિનકોન્ડ્રોસિસ, અને બીજા પ્રકારના જે કાર્ટિલેજિનસ જોઈન્ટ છે એને સિમ્ફાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે પહેલો જે પ્રકાર લઈએ આપણે, સિનકોન્ડ્રોસિસ. હવે આ સિનકોન્ડ્રોસિસ જે છે એમાં કોન્ડ્રોનો અર્થ થાય છે કાર્ટિલેજ. અને અહીંયા સિનકોન્ડ્રોસિસ પ્રકારના કાર્ટિલેજિનસ જોઈન્ટમાં જે કનેક્ટિંગ મટીરિયલ એટલે કે બે અસ્થિ વચ્ચે જોડાણ કરતો સાંધો રચતો જે પદાર્થ છે એ હોય છે હાયલિન કાર્ટિલેજ. બે અસ્થિ વચ્ચે જોડાણ કરતું દ્રવ્ય હાયલિન કાર્ટિલેજ હોય છે આ પ્રકારના સાંધામાં. અને આનું જે ઉદાહરણ છે સિનકોન્ડ્રોસિસ પ્રકારના કાર્ટિલેજિનસ જોઈન્ટનું, તો એ છે, આપણે યાદ રાખીશું, એપિફાઇસિયલ ગ્રોથ પ્લેટ. અને આ જે એપિફાઇસિયલ ગ્રોથ પ્લેટ જે છે એ ક્યાં આવેલી હોય છે, શેની બનેલી છે અને કોને જોડે છે એ બધી વાત આપણે કરીએ છીએ. પણ અત્યારે આપણે યાદ રાખીશું કે ભાઈ જે સિનકોન્ડ્રોસિસ જે છે એના માટેનું જે ઉદાહરણ છે એ એપિફાઇસિયલ ગ્રોથ પ્લેટનું છે. અને આ એપિફાઇસિયલ ગ્રોથ પ્લેટ જે છે કનેક્ટ્સ ધી એપિફાઇસિસ એન્ડ ડાયફાઇસિસ ઓફ ગ્રોઈંગ બોન. એટલે એપિફાઇસિયલ ગ્રોથ પ્લેટ જે છે એ કોને જોડે છે, તો ગ્રોઈંગ બોન એટલે વૃદ્ધિ પામતું જે અસ્થિ છે એના એપિફાઇસિસ અને ડાયફાઇસિસની વચ્ચે આ એપિફાઇસિયલ ગ્રોથ પ્લેટ આવેલી હોય છે. હવે આ ગ્રોઈંગ બોન જે લખેલું છે અહીંયા, ગ્રોઈંગ બોન એટલે આપણે એવું સમજવાનું કે જે નાના બાળકો જે છે જેમના હાડકા વૃદ્ધિ પામતા હોય છે એની આપણે વાત કરી રહ્યા છીએ. હવે અહીંયા જો અહીંયા આકૃતિનું ટાઇટલ છે કાર્ટિલેજિનસ જોઈન્ટ, અને હવે બાળક જે છે બાળકનું અહીંયા આપણે અસ્થિ બતાવેલ છે. દાખલા તરીકે અહીંયા નામ લખેલું છે, ફીમર બતાવેલું છે. તો એમાં આપ જોઈ શકો છો અહીંયા આ ડાયફાઇસિસ બતાવ્યું છે, પછી અહીંયા એપિફાઇસિસ બતાવ્યું છે, અહીંયા પણ એપિફાઇસિસ બતાવ્યું છે. તો આ ડાયફાઇસિસ ને એપિફાઇસિસની વચ્ચે આપ જોશો તો એપિફિશિયલ ગ્રોથ પ્લેટ બતાવવામાં આવેલ છે. તો અહીંયા જે બતાવીએ એપિફિશિયલ ગ્રોથ પ્લેટ. હવે તમને થોડું આશ્ચર્ય થઈ રહ્યું હશે કે આ બધું શું છે, એપિફાઇસિસ અને ડાયફાઇસિસ, હે ને, અને આ એપિફિશિયલ ગ્રોથ પ્લેટ જે છે એ શું છે.
તો હું આપને સમજાવું છું શાંતિથી, સમજીએ છીએ આપણે. હવે જો અહીંયા ત્રીજો જે મુદ્દો લખેલો છે એમાં તમે જોશો તો કોઈ પણ જે જો અહીંયા લખેલ છે, અ ટિપિકલ લોંગ બોન કન્સિસ્ટ ઓફ ધ ફોલોઈંગ પાર્ટ્સ. લાક્ષણિક જે અસ્થિ હોય, લાક્ષણિક જે બોન હોય એના ભાગો કયા કયા છે? તો જો અહીંયા એક આકૃતિ બતાવેલ છે, તો આપ જોઈ શકો છો અહીંયા આ જે આકૃતિ છે કયા અસ્થિની છે પહેલાં એની વાત કરી લઈએ. તો નીચે આકૃતિ નીચે તમે જુઓ અહીંયા લખેલું છે જે આર્મ બોન છે, હા ને, આપણું જે બાહુ છે એમાં જે હ્યુમરસ ભુજાસ્થિ જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં, હ્યુમરસ જે છે એ અહીંયા આપણને બતાવેલ છે. અને એની અંદર કયા કયા ભાગો છે? તો ભુજાસ્થિમાં હ્યુમરસ જે છે એમાં કયા ભાગો છે? તો અહીંયા તમે જુઓ તો અહીંયા લખેલ છે પ્રોક્સિમલ એપિફાઇસિસ, આટલો જે ભાગ છે પ્રોક્સિમલ એપિફાઇસિસ બતાવેલ છે. એના પછી આ જે ભાગ છે એ મેટાફાઇસિસ છે. મેટાફાઇસિસની નીચે તમે જુઓ શું આવેલું છે, ડાયફાઇસિસ આવેલું છે, બરાબર. ડાયફાઇસિસની નીચે પાછું મેટાફાઇસિસ આવેલું છે, અને મેટાફાઇસિસથી દૂરનો જે વિસ્તાર છે બોનમાં એને આપણે ડિસ્ટલ એપિફાઇસિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે દરેક ભાગ વિશે થોડું જાણી લઈએ, સહેલું છે, કોઈ અઘરું નથી. હવે ડાયફાઇસિસ જે છે એ શું છે? તો ડાયફાઇસિસ જે છે ગ્રોઈંગ બિટવીન, એનો અર્થ શું કરેલો છે, એટલે કે વચ્ચેના ભાગમાં વૃદ્ધિ પામતું હોય તેવું ડાયફાઇસિસનો અર્થ એવો થાય છે. અને ડાયફાઇસિસ જે છે એ શું છે? તો બોન્સ સાફ્ટ અથવા તો બોડી, બરાબર, હાડકાનો બોડી તરીકે ઓળખાતો વિસ્તાર છે. અને એ કેવું હોય, મેઇન પોર્શન ઓફ ધ બોન, હાડકાનો મુખ્ય વિસ્તાર જ શું હોય છે, ડાયફાઇસિસ હોય છે. અને કેવું હોય છે, લાંબુ અને નળાકાર હોય છે. તો અહીંયા જે આકૃતિ જે બતાવીએ આમાં અત્યારે જે હું આપને બતાવી રહ્યો છું એ ડાયફાઇસિસ આપને બતાવી રહ્યો છું. અને આપ જોઈ શકો છો જે ડાયફાઇસિસ જે છે એ કેવું છે, તો ડાયફાઇસિસ જે છે લાંબુ છે અને નળાકાર છે, અને હાડકાનો મુખ્ય વિસ્તાર છે ડાયફાઇસિસ. તો ડાયફાઇસિસ વિશે આપણે વાત કરી, હાડકામાં ડાયફાઇસિસ શું છે. અચ્છા, હવે એપિફાઇસિસ જે છે એની આપણે વાત કરીએ. તો એપિફાઇસિસ જે છે એ ક્યાં હોય છે? તો હાડકામાં નિકટના છેડે અને દૂરના છેડે, એટલે જો હાડકાનો જે નિકટના છેડે આવેલો જે વિસ્તાર છે એને પ્રોક્સિમલ એપિફાઇસિસ, અને હાડકામાં જે દૂરનો જે વિસ્તાર છે આ જે ભાગ છે એને ડિસ્ટલ એપિફાઇસિસ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો એપિફાઇસિસ વિશે વાત કરી, હવે આપણે વાત કરીશું મેટાફાઇસિસની. મેટાફાઇસિસની વાત કરીએ એના પહેલાં હું આપને મેટાફાઇસિસ જે છે એ ક્યાં છે, તો અહીંયા આપ જોશો મેટાફાઇસિસ ક્યાં આવેલું છે, પ્રોક્સિમલ એપિફાઇસિસ અને ડાયફાઇસિસની વચ્ચે મેટાફાઇસિસ આવેલું છે. અને અહીંયા આપ જોશો તો આ ડાયફાઇસિસ, આ ડિસ્ટલ એપિફાઇસિસ, એની વચ્ચે પાછું મેટાફાઇસિસ આવેલું હોય છે. હવે આ જે મેટાફાઇસિસ જે છે એમાં શું થાય છે? તો મેટાફાઇસિસ જે છે એનો અર્થ થાય છે બિટવીન, બિટવીન એટલે વચ્ચે આવેલું. અને સિંગ્યુલર જે છે એનું મેટાફાઇસિસ છે, બરાબર. અને હવે આ જ વિસ્તાર છે મેં આપને બતાવ્યો એ પ્રમાણે મેટાફાઇસિસ જે છે ક્યાં આવેલું છે, તો રિજિયન્સ બિટવીન ડાયફાઇસિસ એન્ડ એપિફાઇસિસ. મેટાફાઇસિસ જે છે એ શું છે, ડાયફાઇસિસ અને એપિફાઇસિસની વચ્ચે આવેલો વિસ્તાર છે. અને ઇન અ ગ્રોઈંગ બોન, ગ્રોઈંગ બોન કોનું, એટલે જે નાના બાળકો જે છે જેના હાડકા વૃદ્ધિ પામતા હોય એમાં જે મેટાફાઇસિસ જે છે એમાં શું આવેલ હોય છે, તો એપિફાઇસિયલ ગ્રોથ પ્લેટ આવેલી હોય છે. અને આ જે ગ્રોથ પ્લેટ જે છે એ શેની બનેલી હોય છે, તો હાયલિન કાર્ટિલેજની બનેલી હોય છે. હું આપને બતાવું છું દાખલા તરીકે અહીંયા આ જે છે નાના બાળકનું આપણે ફીમર લઈએ માની લો, બરાબર. તો અહીંયા આ જે છે
આ શું છે? મેટાફાઇસિસ છે. નાના બાળકમાં આ છે મેટાફાઇસિસ. તો આ મેટાફાઇસિસ જે અત્યારે આપણે બતાવું છું આ બ્લુ કલરમાં જે બતાવે છું, મેટાફાઇસિસ વિસ્તારો છે. અને મેટાફાઇસિસ વિસ્તાર આપ જોઈ શકો છો શેની વચ્ચે, જે ડાયફાઇસિસ અને એપિફાઇસિસની વચ્ચે આવેલ વિસ્તાર એ મેટાફાઇસિસ છે. અને આ મેટાફાઇસિસ જે છે એમાં શું છે, આ જે તમે જોશો રાખોડી રંગમાં એ શું છે, હાયલિન હાયલિન કાર્ટિલેજ હાયલિન કાર્ટિલેજની પ્લેટ આવેલી છે. આ જે છે એ હાયલિન કાર્ટિલેજ છે. અને આ હાયલિન કાર્ટિલેજ જે છે એને એપિફિશિયલ ગ્રોથ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. તો મેટાફાઇસિસ જે છે, મેટાફાઇસિસમાં શું છે, હાયલિન કાર્ટિલેજ આવેલું હોય છે. અને એ હાયલિન કાર્ટિલેજ જે છે એની જે પ્લેટ છે એને આપણે એપિફાઇસિયલ ગ્રોથ પ્લેટ કહીએ છીએ. હવે શું થાય છે, નાના બાળક જે છે, નાના બાળકમાં આપણે ખબર છે ભાઈ, નાનું બાળક તો નાનું બાળક નાનું તો રહેવાનું નથી, એ જે છે ધીમે ધીમે વૃદ્ધિ પામે, મોટું થતું જાઈએ. હવે જેમ જેમ મોટું થતું જાઈએ તો એમ તેમ શું થાય છે, બાળકમાં આ જે ડાયફાઇસિસ જે છે એ વિસ્તાર શું છે, મોટો થાય છે, લંબાઈ છે. અને કઈ રીતે લંબાઈ છે, તો આ જે મેટાફાઇસિસ છે એની અંદર કે જે નવું જે બોન આવે, નવું જે હાડકાંવાળો વિસ્તાર આવે, તો એ શું છે, એ આની અંદર લંબાઈ છે. શેની અંદર? એપિફાઇસિયલ ગ્રોથ પ્લેટમાં. અને આવી જે હાડકાંની વૃદ્ધિ છે, ડાયફાઇસિસની જે લંબાઈમાં જે વધારો થવાનું જે સિલસિલો છે એ ક્યાં સુધી ચાલતું રહેશે, તો એ જે બાળક જે છે એ 18 થી 21 વર્ષનું થાય ત્યાં સુધી એ ક્રિયા ચાલતી રહે છે. એટલે કે ડાયફાઇસિસ જે છે એ લંબાતું રહે છે. અને શેમાં લંબાઈ છે, તો એપિફિશિયલ ગ્રોથ પ્લેટમાં ડાયફાઇસિસ લંબાતું હોય છે. અને પછી જ્યારે બાળકની ઉંમર, હવે એ બાળક પુખ્ત થઈ ગયું અને 18 થી 21 વર્ષનું થઈ જાય, ત્યારે શું થાય છે, આ જે એપિફાઇસિયલ ગ્રોથ પ્લેટ જે હતી, હવે એ કેવી થઈ જાય છે, એ અસ્થિની બની જાય છે. હે ને? એટલે અસ્થિની એટલે શું, એ હવે બોની થઈ જાય છે, એનું ઓસિફિકેશન થઈ જાય છે. એ અસ્થિમય અથવા તો હાડકાંની બનેલી, હાડકાંની બનેલી હોય છે હવે. અને તો હવે એ પુખ્ત વ્યક્તિ જે છે એમાં એ એપિફિશિયલ ગ્રોથ પ્લેટ જે છે એનું સ્થાન કોણ લે છે, બરાબર? તો એનું સ્થાન લે છે એપિફિશિયલ લાઇન, બરાબર? તો પહેલાં જે હાયલિન કાર્ટિલેજની બનેલી હતી, મેટાફાઇસિસ જે હાયલિન કાર્ટિલેજનું બનેલું હતું, હવે એનું સ્થાન કોણે લીધું પુખ્ત વ્યક્તિમાં, એપિફાઇસિયલ લાઇને લીધું છે. તો એ જે વસ્તુ છે એ એપિફિશિયલ લાઇન તમે અહીંયા જોશો, તો અહીંયા અહીંયા આપણે દેખાશે આ જે છે એ છે એપિફિશિયલ લાઇન. અને નાના બાળકોમાં આ જગ્યાએ શું હતું, હાયલિન કાર્ટિલેજ હતું, બરાબર કે નહીં, મેટાફાઇસિસમાં. તો આખો જે મુદ્દો છે હવે આપ સમજી શકશો શું કહેવા માંગે છે આ મુદ્દામાં, છઠ્ઠા મુદ્દામાં. અને સાતમો જે મુદ્દો છે એ હું આપને બતાવી દઉં છું. જો અહીંયા તમને આકૃતિ, નીચે એક આકૃતિ બતાવી છે, ફોટો માઇક્રોગ્રાફ બતાવ્યો છે, અને એની અંદર એપિફિશિયલ જે પ્લેટ છે એ બતાવવામાં આવેલી છે. તો અહીંયા આ જે આકૃતિ અને જે લખાણ છે એ શાંતિથી આપે અહીંયા એપિફિશિયલ જે ગ્રોથ પ્લેટ છે નાના બાળકોમાં એ અહીંયા આપણે બતાવેલ છે. અને એના વિશેનું જે લખાણ છે એ પણ આપ જમણી બાજુ આપ વાંચી શકો શાંતિથી, તો આખી જે વસ્તુ છે તમે સમજી શકશો. હવે આઠમો જે મુદ્દો છે એના પર આપણે આવીએ. તો આપણે જે વાત કરી રહ્યા છીએ જે કાર્ટિલેજિનસ જોઈન્ટમાં જે સિનકોન્ડ્રોસિસ જે છે એમાં, તો જો હવે સિનકોન્ડ્રોસિસ જે છે એમાં આપણે જોયું કે ભાઈ જે હાયલિન કાર્ટિલેજ જે હતું એ હાયલિન કાર્ટિલેજ, તો પછી પુખ્ત વ્યક્તિમાં કેવું થઈ ગયું, ત્યાં તો એનું સ્થાન હાયલિન કાર્ટિલેજના બદલે કોણે લઈ લીધું, જે બોન છે હે ને એણે લઈ લીધું એનું સ્થાન, બરાબર કે નહીં? અને આ આ જે જોઈન્ટ જે બને છે એ જોઈન્ટ જે છે એ જોઈન્ટ કેવું છે, એનું તો હલનચલન થઈ શકતું નથી, ખ્યાલ આવે કે નહીં? જે હમણાં આ જે લાઈન બની, દાખલા તરીકે અહીંયા જે એપિફિશિયલ લાઇન બની, હવે આનું તો હલનચલન થવાનું નથી, આ લાઇનનું તો, એ તો અસ્થિમય થઈ ગઈ છે, એ તો બોની છે, બરાબર? પહેલાં નાના બાળકોમાં એ હાયલિન કાર્ટિલેજની હતી, હવે એનું હલનચલન થઈ શકતું નથી, એટલે એ જોઈન્ટ
है ना, કાર્યની રીતે ફંક્શનલી, એટલે કાર્યની રીતે આ જોઈન્ટ કેવું છે, અચલિત હોય છે. અને આવા અચલિત જે સાંધા છે એને શું કહેવાય, સિન એથ્રો આર્થ્રોસિસ. બરાબર, આ અચલિત સાંધાને શું કહેવાય, સિન આર્થ્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે હાડકું જે છે, દાખલા તરીકે ડાયફાઇસિસ, હાડકું જે છે એ લંબાઈ ગયું, મોટું થઈ ગયું, એટલે જે હાયલિન કાર્ટિલેજ જે છે એનું સ્થાન કોણે લઈ લીધું, જે હાડકાં છે એણે લઈ લીધું. બરાબર કે નહીં? અને હવે જે પહેલાં જે હાયલિન કાર્ટિલેજ જેને આપણે સિનકોન્ડ્રોસિસ કહેતા હતા, એ હવે એને એ પહેલાં, એટલે નાના બાળકોમાં જેને આપણે સિનકોન્ડ્રોસિસ કહેતા હતા, પુખ્ત વ્યક્તિમાં એ જ જગ્યાને આપણે હવે સેનોસ્ટોસિસ તરીકે ઓળખીશું. અને હવે એ એક અસ્થિમય સાંધો જે છે એ બની ગયો હોય છે પુખ્ત વ્યક્તિમાં. આવો અર્થ થાય એ આઠમા મુદ્દાનો. હવે જે નવમો જે મુદ્દો છે એના પર આવીએ. હવે આ પ્રકારનું જે હાયલિન કાર્ટિલેજવાળું જે જોડાણ છે સિનકોન્ડ્રોસિસ પ્રકારનું, એ બીજું ક્યાં જોવા મળતું હોઈએ, તો જોઈન્ટ બિટવીન ફર્સ્ટ રિબ એન્ડ ધ મેનુબ્રિયમ ઓફ ધ સ્ટર્નમ. હવે આપણને ખબર છે કે રિબ જે છે, પાછળી જે છે એ આગળના ભાગે જે સ્ટર્નમ છે એની સાથે જોડાતું હોઈએ, અને પાંસળીઓમાં જ્યાં જોડાણ સ્થાન છે ત્યાં કોસ્ટલ કાર્ટિલેજ આવેલું હોઈએ. તો અહીંયા આપ જોઈ શકો છો આ જે પહેલી જે રીબ છે એ મેનુબ્રિયમ સાથે જોડાઈ રહી છે, અને અત્યારે જે હું આપને બતાવું છું એ હાયલિન કાર્ટિલેજવાળો ભાગ છે. બરાબર કે નહીં? હવે જેમ જેમ બાળક જે છે જેમ જેમ મોટું થતું જાય, તો આ જે હાયલિન કાર્ટિલેજ જે છે એ એનું શું થાય, ઓસિફિકેશન થાય છે. એ કેવું બની જાય, એ અસ્થિમય બની જાય. બરાબર, ક્યારે, જ્યારે બાળક જે છે મોટું થઈ જાય, પુખ્ત થઈ જાય ત્યારે. એટલે પહેલાં જેને આપણે સિનકોન્ડ્રોસિસ કહેતા હતા, હવે ફરી પાછું એને હવે આપણે શું કહીશું, તો એ જે છે એ અચલ સાંધો બની ગયો, અને એને હવે આપણે સિન આર્થ્રોસિસ તરીકે ઓળખીશું. બરાબર, અથવા તો ઇમૂવેબલ સિન ઓસ્ટોસિસ, અથવા તો બોની જોઈન્ટ જે છે એના તરીકે ઓળખીશું. એટલે ટૂંકમાં અહીંયા શું હતું, આ જે જોઈન્ટ છે ત્યાં પહેલાં નાના બાળકોમાં હાયલિન કાર્ટિલેજ છે, અને એના બદલે એ હાયલિન કાર્ટિલેજની જગ્યા કોણ લે છે, પુખ્ત વ્યક્તિમાં, ત્યાં બોન બની જાય, અસ્થિ બની જાય. એટલે પુખ્ત વ્યક્તિમાં પછી એને બોની જોઈન્ટ કહીએ છીએ, અથવા તો સિન ઓસ્ટોસિસ તરીકે એને આપણે ઓળખતા હોઈએ છીએ. આવો અર્થ થાય છે નવમા મુદ્દાનો. હવે દસમો જે મુદ્દો છે, હવે કાર્ટિલેજિનસ જોઈન્ટના બીજા પ્રકારની હવે આપણે વાત કરીશું. તો કાર્ટિલેજિનસ જોઈન્ટમાં જે બીજો જે પ્રકાર છે એને સિમ્ફિસિસ તરીકે ઓળખવામાં આવતું હોઈએ. અને આ જે સિમ્ફિસિસ જે છે એનો અર્થ શું થાય, ગ્રોઈંગ ટુગેધર, એટલે સાથે વૃદ્ધિ પામવી, અને ગુજરાતીમાં કહીએ તો સિમ્ફિસિસનો અર્થ સાથે વૃદ્ધિ પામવી. હવે સિમ્ફિસિસ પ્રકારના સાંધામાં શું થાય, દેવો અહીંયા દેવો સિમ્ફિસિસ શું લખ્યું છે, ઇઝ અ કાર્ટિલેજિનસ જોઈન્ટ ઇન વિચ ધ એન્ડ્સ ઓફ ધ આર્ટિક્યુલેટિંગ બોન્સ આર કવર્ડ વિથ ધ હાયલિન કાર્ટિલેજ. અહીંયા સાંધાની રચનામાં જે બોન સંકળાયેલા છે એની સપાટી પર શું આવેલું છે, હાયલિન કાર્ટિલેજ આવેલું છે. પણ બંને જે બોન એકબીજા સાથે જોડાઈને સાંધો જ્યાં બનાવે છે, બરાબર યાદ રાખીશું, જ્યાં સાંધો બને છે, સિમ્ફિસિસ પ્રકારનો સાંધો જ્યાં બને છે ત્યાં શું આવેલું હોઈએ, ફાઇબ્રો કાર્ટિલેજ. બે હાડકાં જે છે એ સાંધો બનાવે છે, કયા પ્રકારનો, સિમ્ફિસિસ પ્રકારનો સાંધો બનાવે, તો ત્યાં જોડાણ સ્થાને શું આવેલું હોઈએ, ત્યાં ફાઇબ્રો કાર્ટિલેજ આવેલું હોઈએ, એમ આપણે યાદ રાખવાનું છે. અને જેટલા પણ સિમ્ફિસિસ પ્રકારના જે સાંધા છે એ ક્યાં આવેલા છે, તો શરીરના મધ્ય ભાગે આ પ્રકારના સાંધા આવેલા હોય છે. હવે એક જે સિમ્ફિસિસ પ્રકારનો જે સાંધો છે એ આપણે જોઈએ કે આપણા જે નિતંબના જે અસ્થિ છે જેને આપણે હિપ બોન કહીએ છીએ, તો એમાં આપણને ખબર છે બે હિપ બોન જે છે, હિપ બોનમાં જે પ્યુબિક બોન છે, બે પ્યુબિક બોન એકબીજા સાથે આગળના ભાગમાં જોડાઈએ તો ત્યાં પ્યુબિક સિમ્ફિસિસ આવેલું હોઈએ. બરાબર, તો અહીંયા જે છે
બે હિપ બોન એકબીજા સાથે જોડાય તો ત્યાં પ્યુબિક સિમ્ફિસિસ અહીંયા બતાવેલ છે. તો આ પ્યુબિક સિમ્ફિસિસ જે છે એ સિમ્ફિસિસ પ્રકારના સાંધાનો જ એક પ્રકાર છે. અને જે આ પ્યુબિક સિમ્ફિસિસ જે છે એમાં જો શું થાય છે કે બે જે ટુ બોન્સ આર જોઈન્ડ બાય ફાઇબ્રો કાર્ટિલેજ, બે જે બોન છે બે જે અસ્થિ છે એકબીજા સાથે ફાઇબ્રો કાર્ટિલેજથી જોડાઈએ. અને આવું એક ઉદાહરણ જે છે એ શું છે, પ્યુબિક સિમ્ફિસિસ. પ્યુબિક સિમ્ફિસિસમાં કયા બે બોન, તો ડાબું અને જમણું જે પ્યુબિક બોન જે છે એની વચ્ચે કાર્ટિલેજિનસ ઇન્ટર પ્યુબિક ડિસ્ક આવેલી હોઈએ. તો ડાબા અને જમણા, આ ડાબું જમ આ છે જમણું આ છે ડાબું, આ પ્યુબિક બોનની વચ્ચે તમે જોઈ શકો છો આ જે છે આ કાર્ટિલેજિનસ ડિસ્ક આવેલી છે. અને આ જે કાર્ટિલેજિનસ જે ડિસ્ક છે એને પ્યુબિક સિમ્ફિસિસ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો અહીંયા આ જે મુદ્દો લખેલો છે પ્યુબિક સિમ્ફિસિસ એના અંગેનો છે. અને તો પ્યુબિક સિમ્ફિસિસ જે છે એમાં આ પ્યુબિક સિમ્ફિસિસ શેનું બનેલું છે, તો ફાઇબ્રો જે કાર્ટિલેજ છે એની તકતીનું જ આ બનેલું હોય છે. અને આ ફાઇબ્રો કાર્ટિલેજની જે તકતી છે એ કોની વચ્ચે આવેલી છે, ફાઇબ્રો કાર્ટિલેજ પ્લેટ જે છે એ બે જે પ્યુબિક બોન છે એની વચ્ચે આવેલ હોય છે, એવો આ મુદ્દાનો અર્થ થતો હોય છે. અને આ સિમ્ફિસિસ પ્રકારનું જે જોઈન્ટ છે, હવે જુઓ સિમ્ફિસિસ પ્રકારનું જોઈન્ટ એટલે કે ફાઇબ્રો કાર્ટિલેજવાળું, તો આ પ્રકારનું જોઈન્ટ બીજું શેની વચ્ચે આવેલું છે, તો મેનુબ્રિયમ એન્ડ બોડી ઓફ ધ સ્ટર્નમ. અહીંયા આ જે છે એ સ્ટર્નમનું મેનુબ્રિયમ છે, આ સ્ટર્નમનું મેનુબ્રિયમ બતાવ્યું આપણે. અને આ જે ભાગ છે, આટલો જે ભાગ છે આ છે બોડી ઓફ સ્ટર્નમ. તો બોડી ઓફ સ્ટર્નમ અને મેનુબ્રિયમ એની વચ્ચે આ જે જોઈન્ટ છે, આ જોઈન્ટ કયા પ્રકારનું છે, તો આ જોઈન્ટ સિમ્ફિસિસ પ્રકારનું છે. એટલે કે અહીંયા શું આવેલું છે, ફાઇબ્રો કાર્ટિલેજ આવેલું છે. આ જે જગ્યા છે ત્યાં શું આવેલું છે, ફાઇબ્રો કાર્ટિલેજ આવેલ હોય છે, એનો અર્થ એવો થાય છે. તે નંબરનો મુદ્દો. અને જે છેલ્લો જે મુદ્દો છે એના પર હવે આવીએ. હવે 14 નંબરનો જે મુદ્દો છે એમાં ઇન્ટરવર્ટિબ્રલ જોઈન્ટ, ઇન્ટરવર્ટિબ્રલ જોઈન્ટ જે છે એટલે આપણે ગુજરાતીમાં જેને આપણે આંતર કશેરુકા ગાદી કહીએ છીએ એની વાત છે. આપણને ખબર છે કરોડ જે સ્તંભ છે વર્ટિબ્રલ કોલમ એની જે કશેરુકાઓ છે, તો કશેરુકાઓ કશેરુકાઓની વચ્ચે ગાદી આવેલી હોય છે, આંતકશેરુકા ગાદી. અને એ જે ગાદી જે છે એને આપણે ઇન્ટર વર્ટિબ્રલ ડિસ્ક કહેતા હોઈએ છીએ. અને આ જે ડિસ્ક જે છે, આ ડિસ્ક શેની બનેલી છે, તો આ ડિસ્ક છે એ ફાઇબ્રો કાર્ટિલેજની બનેલી હોય છે. આપણે યાદ રાખીશું આ જે ડિસ્ક છે એ ફાઇબ્રો કાર્ટિલેજની બનેલી હોય છે. અને અહીંયા જે જોડાણ બને છે, આંતકશેરુકા જે ગાદી છે એ જે જોડાણ બનાવે છે કશેરુકાઓ વચ્ચે એ કેવું છે, તો એ અંશત ચલ, થોડું હલનચલન થઈ શકે એવો સાંધો બનાવે છે. અને આ પ્રકારના સાંધાને આપણે, આ પ્રકારનું જે સિમ્ફિસિસ જોઈન્ટ બન્યું એને આપણે એમ્ફી આર્થ્રોસિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે કરોડ સ્તંભ જે છે એમાં જે આંતરકશેરુકા ગાદી જે છે એ જ જોઈન્ટ બનાવે છે એ અંશત ચલ પ્રકારનું છે. અને એને આપણે એમ્ફી આર્થ્રોસિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જે છે આખો અહીંયા થિયરીનો જે મુદ્દો છે એ આપણે ગુજરાતીમાં પણ એની સમજ મેળવી. અને અહીંયા આની આ જે છે એ આકૃતિ છે. અને લેક્ચર પૂર્ણ કરીએ જતા પહેલાં બધી જે આકૃતિ છે એકવાર આપણે જોઈ લઈએ, તો કોઈ જે મુદ્દો છે એ રહી ના જાય. બધી આકૃતિઓ તૈયાર કરી નાખવાની છે આપણે.
તો આ સાથે જ આ જે પ્રેઝન્ટેશન લેક્ચર છે કાર્ટિલેજિનસ જોઈન્ટ અંગેનું એ અહીંયા પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આ જે પ્રેઝન્ટેશન લેક્ચર છે એનાથી આપ જે આપની એક્ઝામની જે પ્રિપેરેશન છે અને આપનો જે અભ્યાસ છે એ સારી રીતે કરી શકશો. મારું નામ મનીષ કોષ્ટી સર છે, હું અમદાવાદથી છું. બાય બાય, નમસ્તે.